ગુજરાત હાઈકોર્ટે વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવાની માંગ કરતી જાહેરહિતની અરજી ફગાવી દીધી છે. વિસાવદર વિધાનસભા બેઠકના મતદાર કૈલાસ સાવલિયાએ હાઈકોર્ટમાં આ પીઆઈએલ કરી હતી કે જેમાં અરજદારે જાહેરહિતની અરજીમાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વર્ષ 2027માં યોજાવનાર છે, ત્યાં સુધી વિસાવદરને ધારાસભ્ય વિહીન રાખી શકાય નહીં, માટે ચૂંટણી પંચ વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજે તેવી માંગ કરી હતી. હાઈકોર્ટે અરજદારની આ જાહેરહિતની અરજી ફગાવતા જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભા બેઠક પર 2022 યોજાયેલી ચૂંટણીમાં હારેલા ઉમેદવારે જીતેલા ઉમેદવારની જીતને પડકારી હતી અને પિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને ઇલેક્શન પિટિશન હાઈકોર્ટમાં પડતર હોવા પર ચૂંટણી પંચોનો કોઈ કંટ્રોલ નથી. ઇલેક્શન પિટિશન ઝડપથી ચાલે તે જોવાની જવાબદારી પિટિશન કરનાર અરજદારની છે. આમ કાયદાકીય પ્રક્રિયા અંગે લાભ અને ગેરલાભ લેવાતા હોવાની બાબત હાઈકોર્ટ પોતાના મૌખિક અવલોકનમાં નોંધી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.